वेलकम टू ऑल ऑफ यू। આપણે જે 11th નું જે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે ખાસ અનનોન, એ જ ચેપ્ટર આપણે કન્ટિન્યુમાં જવા દઈશું। ઓલરેડી આના પહેલા જે 11th નો આપણે જે લેક્ચર તૈયાર કર્યો હતો એ લેક્ચરમાં આપણે ખાસ અનનોનના 3 પોઈન્ટ જોઈ ચૂક્યા છે ઓલરેડી। સૌથી પહેલા જોયું હતું શરૂઆતની અનનોનની કઈ રીતે ખાસ અનનોન કરવામાં આવે છે, બીજા નંબર પર જોયું હતું જે અન્ય પેટા નોંધમાં ન નોંધાતા હોય એવા વ્યવહારોની ડિસ્કશન થોડી કરી હતી, અને ત્રીજા નંબર પર છેલ્લે આપણે જોયું હતું ખાતાની ફેરબદલીના વ્યવહારો। આજે એમાં જ આગળ કન્ટિન્યુ જવા દઈએ છે। આપણો ચોથા નંબરનો પોઈન્ટ આવે છે આખર નોંધ। ચોથા નંબરનો પોઈન્ટ થશે આપણો આખર નોંધ। હવે આખર નોંધ એટલે શું? તો કે જ્યારે વર્ષ પૂરું થાય છે, હિસાબી વર્ષ આપણું જ્યારે 31મી માર્ચના રોજ પૂરું થાય છે એ સમયે કેટલીક નોંધ કરવી પડતી હોય છે। જો કોઈ માલને લગતા ખાતા હોય અથવા તો માલ ખરીદી પાછળના કોઈ ખર્ચા હોય તો એ બધા ખર્ચા અને માલના ખાતા બંધ કરીને વેપાર ખાતે લઈ જવામાં આવે છે, અને ધંધાની કોઈ અન્ય ઉપજ હોય અથવા તો ખર્ચા હોય એનો મતલબ એવું કહી શકાય કે આડકતરા ખર્ચા ધંધાને ચલાવવા માટે હોઈ શકે, અન્ય ગમે તે ખર્ચા હોઈ શકે કે ગમે તે ઉપજ હોય એનું ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતામાં લઈ જવામાં આવે છે। એટલે આપણી પાસે બે વસ્તુ થયું, વેપાર ખાતું આવશે અને નફા નુકસાન ખાતું આવશે। બટ ઓબ્વિયસલી આ જે બે વસ્તુ છે એ બીજા ભાગમાં જ્યારે વાર્ષિક હિસાબો ચાલે તો એમાં વધારે જ ડિટેલમાં આખું પૂરેપૂરું એમાં ડિટેલમાં આવશે। અહીંયા તમને ખાલી હિંટ આપવામાં આવે છે કે કોઈ પણ પ્રકારના માલના ખાતા કે માલને ખરીદીના લગતા ખાતા અને ખર્ચના લગતા ખાતા બંધ કરવા વેપાર ખાતે લઈ જવામાં આવે છે। જ્યારે કોઈ પણ પ્રકારના ખર્ચા અથવા તો કોઈ પણ પ્રકારની ઉપજ એ નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે। તો એ જ વસ્તુ તમારે બી લખી રાખવાની, કોઈ પણ માલના ખાતા અથવા ખરીદી પાછળના ખર્ચા વેપાર ખાતે લઈ જવામાં આવે છે। આ ખરીદી પાછળના ખર્ચા જેને સીધા ખર્ચા તરીકે બી ઓળખવામાં આવે છે, જે રીતે મેં ધારો કે આપણે ગુજરાતમાં રહીએ છે તો એવું બની શકે કે મેં રાજસ્થાનથી માલ મંગાવ્યો હોય તો રાજસ્થાનથી માલ લાવવા માટેનું મારે ભાડું આપવું પડે, જેને કહેવાય આવક માલ ગાડા ભાડું। તો એ મારે ખાતું બંધ કરીને કયા ખાતે લઈ જવાનું? વેપાર ખાતે। એના પછી કદાચ આવતા આવતા વચ્ચે ટ્રેનમાં આપણે એવું થાય કે ટ્રેનમાં મંગાવ્યો હોય માલ, તો એના માટે તમારે રેલવે નૂર આપવું પડે, તો રેલવે નૂર એ બી ખાતું બંધ કરીને કઈ લઈ જવાનું? તમારે વેપાર ખાતે। તો ઇન શોર્ટ એવું કહી શકાય કે માલના ખાતા, હવે ક્વેશ્ચન માર્ક આવે કે માલના ખાતા એટલે શું? અરે કોઈ બી માલના ખાતા, શરૂઆતનો સ્ટોક, આખરનો સ્ટોક, ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત, કોઈ પણ રીતે ગયેલ માલ, આ બધા જ માલના ખાતા ગણવામાં આવે છે। અને માલના ખાતા પણ બંધ કરીને કયા ખાતામાં લઈ જવામાં આવે છે? વેપાર ખાતામાં। પરંતુ જો સીધા ખર્ચા ન હોય અને આડકતરા ખર્ચા હોય, હવે ક્વેશ્ચન માર્ક આવે કે સર આડકતરા ખર્ચા એટલે શું? તો કે જે માલ ખરીદવા પાછળના ખર્ચા છે એને સીધા ખર્ચા કહીએ છે, એનો મતલબ એના સિવાયના બધા જ ખર્ચાને શું કહીશું આપણે? આડકતરા ખર્ચા અથવા અન્ય ઉપજ નું ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે
લઈ જવામાં આવે છે। આ બે નિયમને આધારે તમારે આખર નોંધ લખવાની હોય। ફરી આખર નોંધ માટે શું કીધું, માલને લગતા ખાતા અથવા તો માલની ખરીદી પાછળના ખર્ચા ખાતા, બંધ કરીને વેપાર ખાતે લઈ જવામાં આવે છે, જ્યારે આડકતરા ખર્ચા અથવા તો અન્ય ઉપજના ખાતા બંધ કરીને નફા નુકસાન ખાતામાં લઈ જવામાં આવે છે। આ બે નિયમને થોડું વધુ ડિટેલમાં જવા દઈએ, કારણ કે જ્યારે તમારી પાસે ખાતા શબ્દ આવે, વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, તો એમાં બે બાજુઓ હોય। ડાબી બાજુને કહેવામાં આવે છે ઉધાર, જમણી બાજુને કહેવામાં આવે છે જમા। તો આપણે એની કઈ બાજુ નોંધ કરવી, શું ઉધાર બાજુ નોંધ કરવી, જમા બાજુ નોંધ કરવી? તો આપણી પાસેથી એવા કોઈ ભી વ્યવહાર હોય જેના લીધે રૂપિયા જતા હોય, એનો મતલબ મેં માલ ખરીદી કરું છું કે આવક માલ ગાડા ભાડું ચૂકું છું કે મજૂરી ચૂકું છું કે રેલવે નું ચૂકું છું, આ બધા જ મેં બોલ્યો વેપાર વાળામાં નામ, પણ બધામાં મારી પાસેથી રૂપિયા જાય છે, તો એનો મતલબ મારે આની નોંધ કરવાની આપણે ઉધાર બાજુ, ખર્ચાઓ બધા ઉધાર બાજુ। પરંતુ જો વેચાણ કરો તો, વેચાણ કરો તો રૂપિયા આવે, પણ વેચાણ એ માલને લગતું ખાતું છે, તો માલને લગતું ખાતું એટલે વેપારમાં તમારે જમા કરવું પડશે। પરંતુ નફા નુકસાન ખાતાની વાત કરીએ તો ગમે તે ખર્ચા, નફા નુકસાનમાં ઉધાર થાય, ગમે તે ખર્ચા નફા નુકસાનમાં ઉધાર થશે અને ગમે તે આવક નફા નુકસાનમાં જમા થશે। આ લખવાનું બાકી હોય તો તમે લખી શકો છો, નોંધ કરી રાખો છો, કોઈ પણ માલના ખાતા અથવા ખરીદી પાછળના ખર્ચા વેપાર ખાતે લઈ જવામાં આવે છે, અને બીજું આડકતરા ખર્ચા અથવા અન્ય ખર્ચા અથવા તો અન્ય ઉપજ નું ખાતું બંધ કરીને નફા નુકસાન ખાતે લઈ જવામાં આવે છે। પણ આ જ વસ્તુને તમને થોડું ડ્રો કરીને બતાવો કઈ રીતે આને સમજવાનું હોય છે એ વસ્તુ। ધારો કે સૌથી પહેલા આપણે વાત કરીએ તો, પહેલા વાત કરું છું મારી પાસે બે ખાતું છે, પહેલામાં પહેલા વેપાર ખાતું। જો વેપાર ખાતામાં નોંધ કઈ રીતે થાય છે, તો કે સૌથી પહેલા લખવામાં આવે શરૂઆતનો સ્ટોક, તમારી પાસે વર્ષના પહેલા દિવસે જે સ્ટોક હોય શરૂઆતનો સ્ટોક, એના પછી લખવામાં આવે છે ખરીદી। પણ તમે માલ ખરીદ્યો હોય એમાંથી કદાચ તમે પાછો આપી દો ને, તો એને ખરીદ પરત કહેવાય, તો એવું કહેવાય કે આપણી ખરીદી ઓછી થઈ, તો અહીંયાથી તમારે માઇનસ કરવાનું હોય ખરીદ પરત। પણ અકાઉન્ટનો નિયમ છે, જો તમારે આ બાજુથી, એનો મતલબ ઉધાર બાજુથી માઇનસ ન કરવું હોય તો એવું બી કરી શકો કે જમા બાજુ લખી નાખશો ખરીદ પરત, પછી ગમે તે ખર્ચા, ગમે તે ખર્ચા પણ માલને ખરીદી પાછળના ખર્ચા, મેં માલ ખરીદું છું એની પાછળ મારે મજૂરી આપવી પડે, એની પાછળ મારે રેલવે નૂર આપવું પડે, કદાચ એવું બને કે આવક માલ ગાડા ભાડું મને ચૂકવવું પડે, એટલે વસ્તુ લાવવાના ખર્ચા થઈ ગયા, માલ લાવવાના ખર્ચા। જમા બાજુ શું આવશે, તો કે વેચાણ આવે, આપણા માટે ઉપજ થઈ, પણ માલ વેચ્યો અને જો પાછો આવ્યો તો એ તો વેચાણ પરત થઈ ગયું, તો વેચાણમાંથી માઇનસ કરવાનો, પણ માઇનસ ન કરવું હોય તો તમે અહીંયા પણ લખી શકો છો વેચાણ પરત, અને છેલ્લે લખવામાં આવે છે આખરનો સ્ટોક। આટલી વસ્તુ યાદ રાખી દો તો તમારા માટે આખરની નોંધનો એક ટોપિક પૂરો થઈ જાય, વેપાર ખાતું। જ્યારે બીજી બાજુ જોઈએ તો બીજું આવે છે આપણી પાસે નફા નુકસાન ખાતું। હવે નફા નુકસાન ખાતું કમ્પેરેટિવલી વેપાર ખાતા કરતા યાદ રાખવું બહુ જ સરળ છે, એમાં પણ બે બાજુ, એક આવશે ઉધાર અને બીજું આવશે જમા। કોઈ પણ પ્રકારના ખર્ચા, કોઈ પણ પ્રકારનું નુકસાન એ તમારે ઉધાર બાજુ લખાય, અને કોઈ પણ પ્રકારની ઉપજ અથવા તો કોઈ પણ પ્રકારના ફાયદા એ તમારે જમા બાજુ લખવાના। પરંતુ આમાંથી ખર્ચા અહીંયા ના આવવા જોઈએ, કારણ કે આ જે ખર્ચા છે એ સીધા ખર્ચા છે, સીધા ખર્ચા એટલે માલ ખરીદી પાછળના ખર્ચા, જ્યારે આ બાજુ અન્ય એટલે આડકતરા ખર્ચા હશે। આટલી વસ્તુ પરથી તમે ઇઝીલી
આખરની નોંધ તમે લખી શકો છો. હવે ચોપડીમાં જોવા જઈએ તો તમારી પાસે સ્વાધ્યાયમાં એવો કોઈ દાખલો એક જ આપેલો છે, પરંતુ ઉદાહરણમાં તો એવો કોઈ દાખલો છે જ નહીં. તો ડાયરેક્ટ આપણે સ્વાધ્યાયનો દાખલો જોઈ લઈએ. તો તમારે આવી જવાનું ખાસ આમ નોંધમાં, સ્વાધ્યાયમાં દાખલા નંબર 9 માં, સ્વાધ્યાયમાં દાખલા નંબર 9 માં આવી જવાનું. આ વસ્તુને આધારે મેં તમને આમ નોંધ લખાઈશ, તમારે આમ નોંધ લખવાની રહેશે. 9મા નંબરના દાખલામાં કીધું છે નીચેના બખાતા બંધ કરવાની નોંધ લખો. તો પહેલા એક કામ કરો, તમે હેડિંગ મારી દો ખાસ આમ નોંધ. આજે ના તો ધંધાનું કોઈ નામ આપેલું છે, કશું જ નહીં આપ્યું, તો સૌથી પહેલા હેડિંગ મારી દો તમે લોકો ખાસ આમ નોંધ, અને પછી ખાસ આમ નોંધના કોલમ બનાવી દો. બહુ બધા વ્યવહારો છે, 9 જેવા ખાતા છે જે બંધ કરવાના છે, તો એક જ પેજ જેટલું આખું બનાવી દો. જે રીતે અમનોંધના કોલમ બનાવો છો એ જ રીતે પહેલામાં પહેલું તારીખ અથવા તો ક્રમ કોઈ બી લખી શકો આમાં. એના પછી આવશે વિગત, ખાતા વહી, પાન નંબર, ઉધાર અને જમા. કહેવાય ખાસ આમ નોંધ, પણ લખવાની તો આમ નોંધ જેવી જો હોય છે. ખાતા બંધ કરવામાં એક ખાતું આપણું ફિક્સ આવે જ, એક આવે વેપાર ખાતું અને એક આવે આપણી પાસે નફા નુકસાન ખાતું. ખાલી હવે એટલું જ વિચારવાનું છે, અહીંયા તમને નામ આપેલા હશે કઈ વસ્તુ વેપારમાં આવે છે અને કઈ વસ્તુ તમારી પાસે નફા નુકસાનમાં આવે છે. એ ખબર પડી જાય તો પછી નક્કી કરવાનું કે વેપારમાં ઉધાર બાજુ આવે છે કે વેપાર ખાતામાં જમા બાજુ પર આવે છે, કે પછી નફા નુકસાનમાં ઉધાર બાજુ કે નફા નુકસાનમાં જમા બાજુ. આટલું ડિસાઈડ થાય એટલે તમારો કોઈ બી પોઈન્ટ હોય તમે આરામથી સોલ્વ કરી શકો. કોલમ આઈ થિંક બધાના રેડી થઈ ગયા હશે. પહેલું કોલમ તારીખ, બીજું કોલમ વિગત, ખાતા વહી, પાન નંબર, ઉધાર અને જમા. તો જોઈએ પહેલું કયું ખાતું કીધું છે, વ્યાજ ખર્ચ ખાતું. ચલો નામ વાંચ્યું એના પરથી એવું ખબર પડી કે સર ખર્ચ છે, પણ વ્યાજનો ખર્ચ છે, વ્યાજ માલ ખરીદવા માટેનો કોઈ ખર્ચો નથી થતો. એનો મતલબ આવે નફા નુકસાનમાં કઈ બાજુ લખાય છે, ઉધાર બાજુ. નફા નુકસાનમાં કઈ બાજુ લખાય છે, ઉધાર બાજુ. તો આમ નોંધ બી એવી જ લખવાની, નફા નુકસાન ખાતે ઉધાર. લખજો, તમારે આમ નોંધ બી લખતા જવાનો જોડે જોડે. નફા નુકસાન ખાતે ઉધાર, તે આ ખાતું બંધ કરવાનું છે વ્યાજ ખર્ચનું, તે વ્યાજ ખર્ચ ખાતે જમા 1000. નફા નુકસાન ખાતે ઉધાર 1000, તે વ્યાજ ખર્ચ ખાતે જમા 1000. બાબત છે બધામાં એક સરખી જ બાબત જે આવવાની તમારે આમાં. લખજો, વ્યાજ ખર્ચનું ખાતું બંધ કરી, વ્યાજ ખર્ચનું ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના, વ્યાજ ખર્ચનું ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. બીજો નંબર, વેચાણ પરત. તો વેચાણ શું, વેચાણ પરત શું થાય, તો કે માલ પાછો આવે છે, એનો મતલબ માલ મિલકતનું ખાતું આવી ગયું. જ્યારે માલનું ખાતું આવે તો વેપારમાં આવી જવાનું, અને વેપારમાં જો તો વેચાણ પરત ઉધાર છે. સેમા ઉધાર છે, વેપારમાં ઉધાર છે. તો અમનોંધને બનાવતા શીખો, વેપાર ઉધાર છે એટલે અમનોંધ શું થશે, વેપાર ખાતે ઉધાર. લખજો, વેપાર ખાતે ઉધાર, તે વેચાણ પરત ખાતે જમા, તે વેચાણ પરત ખાતે જમા. વેપારમાં ઉધાર બાજુ લખતા એટલે વેપાર ખાતું ઉધાર કરીશું અને તે વેચાણ પરત ખાતે જમા. બાબત છે વેચાણ પરતનું ખાતું બંધ કરી, વેચાણ પરતનું ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ ગયા તેના, વેપાર ખાતે લઈ ગયા તેના. એના પછી ખરીદ પરતનું ખાતું. ચલો ખરીદ પરત શું હોય, માલ હશે એટલે આવશે વેપારમાં. હવે ખાલી એટલું જ વિચારવાનું કે કઈ બાજુ આવે છે, તો આપણી પાસેથી માલ જાય છે તો એનો મતલબ જમા બાજુ હશે, ખરીદ પરત. તો માલ જાય છે, સેમા જમા બાજુ છે, ધ્યાનથી
વેપાર ખાતામાં જમા છે તો વેપાર ખાતું જમા કરવું પડશે તો તમારે ઉધાર શું કરવું પડશે ખરીદ પરત તો ચલો લખજો અમૃત ખરીદ પરત ખાતે ઉધાર ખરીદ પરત ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા ખરીદ પરત ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા બાબત જે ખરીદ પરતનું ખાતું બંધ કરી ખરીદ પરતનું ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ ગયા તેના ખરીદ પરતનું ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ ગયા તેના એના પછી મળેલ વ્યાજ ઉપજ આવે ને તો વિચારવાનું નહીં મળેલ છે ઉપજ નફા નુકસાનમાં જમા જ થાય કોઈ દિવસ ઉપજ આમાં તો પોસિબલ નહીં અહીંયા ખાલી વેચાણ સિવાય કોઈ ઉપજ ના આવે બધી ઉપજ નફા નુકસાન જમા બધી ઉપજ નફા નુકસાન જમા તો અમનોન દી દઈ કે નફા નુકસાન જમા થાય છે તો ઉધાર શું કરવું પડશે તમારે મળેલ વ્યાજ લખજો અમનોન મળેલ વ્યાજ ખાતે ઉધાર મળેલ વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા મળેલ વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા રકમ લખી દેવાની તમે આપેલી છે 800 રૂપિયા ચલો બાબત જે મળેલ વ્યાજનું ખાતું બંધ કરી મળેલ વ્યાજનું ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના નફા નુકસાન ખાતે લઈ ગયા તેના એના પછી જાહેરાત ખર્ચ તો જાહેરાત કરો છો ખર્ચો છે વિચારવાનું ના હોય ખર્ચો નફા નુકસાન ઉધાર થશે તો નફા નુકસાન ઉધાર તો જમા શું કરવું પડશે જાહેરાત ખર્ચ લખજો આમનું નફા નુકસાન ખાતે ઉધાર નફા નુકસાન ખાતે ઉધાર તે જાહેરાત ખર્ચ ખાતે જમા નફા નુકસાન ખાતે ઉધાર તે જાહેરાત ખર્ચ ખાતે જમા 1500 રૂપિયા 1500 બાબત જે જાહેરાત ખર્ચનું ખાતું બંધ કરી જાહેરાત ખર્ચનું ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના જાહેરાત ખર્ચનું ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના એક વસ્તુ માર્ક કરો સામાન્ય અવનોંધ કરતા આમાં બધું ઊંધું જાય છે જે રીતે પહેલું વ્યાજ ખર્ચ હતું તો ખર્ચ ઉધાર થવો જોઈએ તો જો અવનોંધમાં જમા થયું છે વેચાણ પરત વેચેલો માલ પાછો આવે ઉધાર થવો જોઈએ આપણે જમા કર્યું હશે ખરીદેલો માલ પરત જાય તો જમા કરવો જોઈએ એની જગ્યા પર ઉધાર કર્યું હશે મળેલ વ્યાજ ફાયદો છે તો ફાયદો જમા થવો જોઈએ એની જગ્યા પર આમનોમાં ઉધાર થયું હશે જાહેરાત ખર્ચ ખર્ચો ઉધાર થવો જોઈએ એની જગ્યા પર જમા થાય છે કેમ તો કે ખાતા બંધ કરો છો અને બંધ કરવાનો નિયમ શું જેટલું ઉધાર કર્યું હોય એટલું બધું તમારે ફરી જમા કરી દેવું પડશે તો એના પછી પગાર ખાતું તો પગાર તમે ચૂકવો તો પગાર ખર્ચો કહેવાય હો એવું ના કહેવાય કે સર પગાર આપણા માટે આવક નહીં ના આપણે કોમર્સ ફિલ્ડના છે તો કોમર્સમાં આપણે લોકોને પગાર આપવાનો છે આપણે પગાર લેવાનો નથી આપણે લોકોને બધાને પગાર આપવાનો છે આપણા માટે ખર્ચો છે તો ખર્ચો છે એટલે નફા નુકસાન ઉધાર તો લખજો આમનું નફા નુકસાન ખાતે ઉધાર નફા નુકસાન ખાતે ઉધાર તે પગાર ખાતે જમા નફા નુકસાન ખાતે ઉધાર તે પગાર ખાતે જમા ચલો આમાં તમારે બાબત જે લખવાની લખજો બાબત જે પગારનું ખાતું બંધ કરી પગારનું ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના પગારનું ખાતું બંધ કરી
નફા નુકસાન ખાતે લઈ ગયા તેના એના પછી મળેલ ડિવિડન્ડ ખાતું. ચલો ડિવિડન્ડ મળ્યું છે, ઉપજ કેવા છે? ડિવિડન્ડ મળ્યું, ડિવિડન્ડ આપણને મળે આપણા માટે ઉપજ, અને કોઈ ભી ઉપજ, હમણાં જ કીધું ગમે તે પ્રકારની ઉપજ હોય, નફા નુકસાન જમા થવાનું, નફા નુકસાન જમા થવાનું, તો ઉધાર શું કરવું પડશે? મળેલ ડિવિડન્ડ લખજો, આમનો મળેલ ડિવિડન્ડ ખાતે ઉધાર, મળેલ ડિવિડન્ડ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા, મળેલ ડિવિડન્ડ ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે જમા. રકમ આપેલી છે 700, બાબત જે લખજો, મળેલ ડિવિડન્ડ નું ખાતું બંધ કરી, મળેલ ડિવિડન્ડ નું ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના, મળેલ ડિવિડન્ડ નું ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. એના પછી આવે છે આપણી પાસે ખરીદ ખાતું. તો ખરીદી એટલે આપણને ખબર છે કે માલનું ખાતું કહેવાય. હવે માલનું ખાતું એટલે ઓબ્વિયસલી આપણી પાસે વેપાર ખાતામાં આવવાનું, એટલે વેપાર ખાતામાં ખરીદી ઉધાર બાજુ પર લખાય છે. વેપાર ખાતામાં ખરીદી ઉધાર બાજુ પર લખાય છે એટલે આપણી અમનોન થઈ ગઈ. વેપાર ખાતે ઉધાર છે એટલે વેપાર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. તો લખજો તમે લોકો અમનોન, વેપાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા આપેલા છે? 5000 રૂપિયા આપેલા છે, તો લખી દેવાના 5000 રૂપિયા. ચલો બાબત છે તો સિમ્પલ, અત્યાર સુધી જે રીતે લખતા હતા એ જ રીતે. ખરીદ ખાતું બંધ કરી, ખરીદ ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ ગયા તેના, ખરીદ ખાતું બંધ કરી વેપાર ખાતે લઈ ગયા તેના. અને લાસ્ટ વેચાણ ખાતું. વેચાણ શું કરવાના? વેચાણ ક્યારે કહેવાય? જો માલ વેચો તો, એનો મતલબ વેચાણ. પણ માલનું ખાતું અને માલના ખાતા લખાય છે વેપારમાં. વેચાણ છે જમા બાજુ, વેપારમાં જમા બાજુ, એનો મતલબ વેપાર થશે તમારી પાસે જમા, તો ઉધાર તમારે શું કરવું પડશે? ઓબ્વિયસલી બીજું તમારી પાસે વેચાણ છે, તો લખજો વેચાણ ખાતે ઉધાર, વેચાણ ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા, વેચાણ ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા. તો આની બી બાબત જે સિમ્પલ એવી ને એવી જવાની છે. વેચાણનું ખાતું બંધ કરી, વેચાણનું ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના, વેચાણનું ખાતું બંધ કરી નફા નુકસાન ખાતે લઈ ગયા તેના. તો બસ સિમ્પલ છે આ ટોપિક, આમાં પૂરું થાય આ ટોપિક જગ્યા પર. કઈ? આખરની નોંધ. આખર એટલે વર્ષ પૂરું થાય, વર્ષ પૂરું થાય એટલે વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે. વાર્ષિક હિસાબોમાં બે ખાતા હોય છે, વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું. તો વેપાર ખાતામાં કેટલીક અસરો આ રીતે આપવાની હોય છે. નફા નુકસાનમાં તો સિમ્પલ છે, ખર્ચાઓ હોય, ઉધાર ઉપજ હોય, જમા. એ જ પ્રમાણે જે પ્રમાણે તમે બોલો છો કે સર ખર્ચા ઉધાર આવે નફા નુકસાનમાં, તો એ જ કામ કરવાનું. નફા નુકસાન ઉધાર, ખર્ચાનું નામ જમા કરી દેવાનું. આ પત્યો આપણો ચોથો ટોપિક. એના પછી આપણે પાંચમો ટોપિક લઈ લઈશું, હવાલા નોંધ. તો પાંચમો ટોપિક નું હેડિંગ મારી દેજો, હવાલા નોંધ. ચલો હવે બે ટોપિક જોડે સમજાવી દઈશ, પાંચમો અને છઠ્ઠો, પછી એના દાખલા લઈ લઈશું. હવાલા નોંધ જે હમણાં કામ કર્યું એના જેવું જ થોડું. વર્ષ પૂરું થાય છે ત્યારે કેટલીક અસરો આપવાની બાકી હોય છે. 31 માર્ચ તો થઈ ગઈ, પણ કેટલીક અસરો આપવાની બાકી હોય છે. અને સાચો ધંધાનો નફો અથવા તો સાચી ખોટ શોધવી હોય તો આ અસરો આપવી તમારા માટે ફરજિયાત બનતી હોય છે. તો એ કેટલીક અસરો, ધારો કે કેવી કેવા પ્રકારની હોય? કોઈને પગાર ચૂકવવાનો બાકી હોય, કદાચ કમિશન મળવાનું બાકી હોઈ શકે,
એનો મતલબ ચૂકવવાનું બાકી અથવા તો મળવાનું બાકી એવું હોઈ શકે. કદાચ મિલકતની કિંમત પર ગણવામાં આવતો ઘસારો હોઈ શકે. કદાચ આખરના સ્ટોકની નોંધ કરવાની બાકી હોય. આ રીતના બધા ટોપિકને જે કવર કરવામાં આવે એને કહેવામાં આવે છે હવાલા નોંધ. તો આમાં તમારે લખી રાખવાનું, લખજો વર્ષના અંતે વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે કેટલીક નોંધ આપવાની બાકી હોય જેમ કે ચૂકવવાના બાકી ખર્ચા મળવાની બાકી આવક ઘસારાની નોંધ આખરના સ્ટોકની નોંધ. આ બધા નોંધની નોંધ કરવાની પદ્ધતિને હવાલા નોંધ તરીકે ઓળખવામાં આવે છે. અને એના પછી છઠ્ઠો નંબર લખી દેજો, ભૂલ સુધારણા નોંધ. આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક આવે અને પછી જે સ્વાધ્યાયમાં દાખલા બાકી છે એ પતે એટલે આખું ચેપ્ટર પૂરું થાય. ભૂલ સુધારણા નોંધ એટલે શું કહેવાય? ભૂલ સુધારણા નોંધ, ધારો કે મેં 10,000 રૂપિયાનો માલ ખરીદ્યો તો મારી અનુંધ આવી થવી જોઈએ કે સર માલ ખરીદ્યો છે તો ખરીદ ખાતે ઉધાર 10,000 રૂપિયાનો માલ ખરીદ્યો, મારી પાસે રોકડ જાય તો તે રોકડ ખાતે જમા 10,000 રૂપિયા આવી મારે અનુંધ લખવી જોઈએ. પણ અકાઉન્ટમાં કદાચ એવું બને કે તમે નોંધ કરતી વખતે તમારું ધ્યાન કશે બીજે હોય અને ભૂલમાં નોંધ લખી કાઢી માલ ખરીદ્યો છે તો લખી કાઢી તમે આમ નોંધ વેચાણ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 10,000. જ્યારે આવું થાય, ધારો કે તમારે માલ ખરીદ્યો છે તો આવી અમનું થવી જોઈતી હતી, આવી અમનુંની નોંધ કરવાની હતી, આ સાચી નોંધ છે, પરંતુ તમે આ અમનોંધની નોંધ કરી નાખી જે અમનું કેવી છે ખોટી, તો આની ભૂલ સુધારવાની હોય. તો આપણે લોકો કઈ રીતે ચોપડામાં ભૂલ સુધારે? કદાચ લખાઈ ગયું હોય, પેનથી લખેલું છે, સર કટ કરી નાખીશું, લખી કાઢો અહીંયા ખરીદ. પણ ના, અકાઉન્ટમાં આ રીતે કોઈ દિવસ ભૂલ સુધારવામાં આવતી નથી. કોઈ પણ પ્રકારનું ચેકાચેક ન હોવું જોઈએ અને તમારે ભૂલ સુધારવી નહીં હોય. હવે ચેકાચેક નથી કરવાનું, ભૂલ સુધારવા માટે તમારે એક બીજી નોંધ લખવી પડશે જેને કહેવામાં આવે છે ભૂલ સુધારણા નોંધ. હવે આની જ કઈ રીતે લખવામાં આવે એ તો પછીની વાત છે, પણ પહેલા નિયમ સમજી લઈએ. બે નિયમ છે, એ બે નિયમને આધારે જ તમારે ભૂલ સુધારી દેવાની. પહેલો નિયમ, જો કોઈ અસર ખોટી આપી હોય તો તેની અસરને રદ કરવા વિરુદ્ધ અસર આપવી. ફરી વખત, જો કોઈ અસર ખોટી આપી હોય તો તે અસરને રદ કરવા વિરુદ્ધ અસર આપી દેવાની. અને બીજો નિયમ, જો કોઈ અસર આપવાની બાકી હોય તો તે અસર આપી દેવી. આ સિમ્પલ નિયમ છે, તમને જો આ બે નિયમ દિમાગમાં ઉતરે, યાદ રહે, ખબર પડે, તો ભૂલ સુધારણા નોંધનો કોઈ પણ ટોપિક તમે આરામથી સોલ્વ કરી શકો. ફરી બોલી જો, બે નિયમ, જો કોઈ અસર ખોટી આપી હોય તો અસરને રદ કરવા વિરુદ્ધ અસર આપવાની. એનો મતલબ તમારે કોઈ વસ્તુ ઉધાર કરવાની જ નથી, તમે ઉધાર કરી તેને જમા કરી નાખો, અથવા તો કોઈ વસ્તુ જમા કરવાની જ નથી અને તમે જમા કરી
तो એને ઉધાર કરી નાખો એનો મતલબ ખોટી અસર આપી હોય તો વિરુદ્ધ અસર આપીને એનું કામ પતાવી દો અને જો કોઈ અસર આપવાની બાકી હોય તો તે અસર આપી દેવી અત્યારની જો વાત કરું મેં માલ ખરીદ્યો તો તો મારે ખરીદી ઉધાર કરવાની હતી પણ ખરીદીની જગ્યા પર મેં શું ઉધાર કર્યું ખબર ભૂલમાં વેચાણ એનો મતલબ વેચાણમાં કરી ભૂલ અસરને રદ કરવા આવી વિરુદ્ધ અસર એટલે વેચાણ થઈ જશે જમા तो मारे उधार कोने करवानो अलग उधार करवानो सु बाकी है तो खबर खरीदी ने तो उधार करी नहीं એટલે મારી ભૂલ સુધારણા નોંધ પર ખરીદ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમ એ બે નિયમ લખી રાખું છું તમારે ભી લખી દેવાના નિયમ જો કોઈ અસર ખોટી આપી હોય તો તે અસરને રદ કરવા વિરુદ્ધ અસર આપવી પડે અને બીજું જો કોઈ અસર આપવાની બાકી હોય તો તે અસર આપવી આ બે નિયમ છે હ આ પણ આ જે ભૂલ સુધારણા છે એટલે બીજા ભાગમાં તો આનું આખું ચેપ્ટર આવશે આ અલ્ટિમેટ જોવા જઈએ ને તો આ ચેપ્ટર અહીંયા કમ્પેરેટિવલી થોડું અઘરું લાગે કેમ તો કે આખર નોંધ એ વાર્ષિક હિસાબો પરથી છે વાર્ષિક હિસાબો જો બીજા ભાગમાં છે એ ભણ્યા પછી આખર નોંધ એકદમ બાકી આવડી જાય એના પછી વાત કરીએ ભૂલ સુધારણા નોંધ બીજા ભાગમાં આખું ચેપ્ટર છે ચેપ્ટર ભણ્યા પછી હવામાં રમકડા એ તો આરામથી તમે સોલ્વ કરી શકો પણ અહીંયા ચેપ્ટર મૂકેલું છે આપણાને ગવર્નમેન્ટ દ્વારા તો એ વસ્તુને તમારે ફોલો કરવું પડશે અહીંયા બે નિયમને આધારે તમારે સોલ્વ કરવાનું છે તો આના આધારે હવે દાખલાની ગણતરી કરીએ છે સ્વાધ્યાયમાં જોવા જાઓ તો તમારી પાસે બે દાખલા હજુ બાકી વચ્ચે આપણે ઓલરેડી આની પહેલાના લેક્ચરમાં દાખલા કરી ચૂક્યા છે પહેલાના લેક્ચરમાં દાખલા કર્યા હતા સ્વાધ્યાયમાંથી પાંચમો અને છઠ્ઠો હવે અને આજના લેક્ચરમાં આપણે કર્યો છે નવમો દાખલો તો વચ્ચે સાત અને આઠ આ બે બાકી આ બે એવા પોઈન્ટ છે જે અત્યાર સુધી જે ભણ્યા એ બધા જ પોઈન્ટ તમારા કવર થઈ જશે એનો મતલબ 6 એ 6 પોઈન્ટનું કોમ્બિનેશન છે તો ધ્યાનમાં રાખજો બધા પોઈન્ટ સાતમા નંબરનો પહેલો દાખલો નીચેના વ્યવહારોની નોંધ શ્રી એકતાના ચોપડે ખાસ આમ નોંધ લખો તો તમારે પહેલા હેડિંગ માર દેવાનું શ્રી એકતાના ચોપડે ખાસ આમ નોંધ અને ખાસ આમ નોંધ માટે કોલમ બનાવી દેવાના તો ચલો પહેલા કોલમ રેડી કરી નાખો પહેલું કોલમ બનાવી દઈએ છે આપણે અહીંયા એક તારીખ એના પછીનું કોલમ જે બનાવીએ એ વિગત વિગત પછી લઈ લઈએ છે આપણે ખાતા વહી પાના નંબર પછી ઉધાર અને પછી જમા આ રીતે તમારે બધા એકવાર કોલમ પહેલા રેડી કરી નાખવાના જોડે જોડે લખતા જાઓ ને સમજતા જવાનું તો તમારું ચેપ્ટર બી પૂરું થઈ જાય ફરી વખત તમારે જરૂર ન પડે બધું વેરીફાઈ કરવાની તારીખ વિગત ખાતાવહી પાન નંબર ઉધાર અને જમા વારંવાર કહું છું ખાસ આમનોંધ છે પણ આમનોંધ જેવી જ તમારે લખવાની રહેશે તો ચલો સ્ટાર્ટ કરીએ તારીખ માટે આપેલું છે તમને 2014 માર્ચ મહિનો આપી દીધો છે તો માર્ચ અને તારીખ 1 ધંધો શરૂ કરવા માટે 7000 નું ફર્નિચર 15000 નું માલ 20000 નું યંત્ર ધંધામાં લાવ્યા હવે આ સમજો ધંધો શરૂઆત કરવાની અમનોંધ છે પણ શરૂઆત કરવાની અમનોંધમાં મેં કીધું હતું એટલે બધી જ મિલકતો લખવાની સિવાય કે રોકડ ખાલી નહીં લખવાની તો સર એમબીએ જે રોકડ છે જ નહીં તો સાદી આપણે જે અમનોંધ લખીએ છીએ લખજો આપણે અમનોંધ શું થશે ફર્નિચર ધંધામાં આવે છે એટલે લખીશું ફર્નિચર ખાતે ઉધાર
કેટલા રૂપિયા નું આપણી પાસે ફર્નિચર આવ્યું તો કે 7000 રૂપિયા નું ફર્નિચર આવ્યું માલ બીજો 15000 નો લાયા છે તો લખીશું માલ સ્ટોક ખાતે ઉધાર 15000 રૂપિયા નો તો તમે ધંધામાં માલ પણ લાયા છો અને જોડે જોડે 20000 ના ધંધામાં યંત્ર બી લાયા છો તો યંત્ર બી મિલકત તો એ પણ આવશે એટલે યંત્ર ખાતે ઉધાર 20000 જો કદાચ રોકડ લાયા હોત તો રોકડની નોંધ કરીશું નહીં કારણ કે રોકડની નોંધ રોકડ મેળમાં થઈ ગઈ હોય છે એટલા માટે અને તે મૂડી ખાતે જમા કેટલા રૂપિયા થાય છે ગણતરી કરો ચલો 20 ને 15 35 ને 35 ને બીજા 7 એટલે 42000 બાબત જે હવે નહીં લખો તો ચાલે સિમ્પલ બાબત જે ખબર છે મિલકત લાવી ધંધો શરૂ કર્યો એના પછી રૂપિયા 2000 નું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર હવે કેલ્ક્યુલેટર છે પેન પેન્સિલ રબર સચો બધું લાવવાનું એટલે સ્ટેશનરી ખર્ચ જ ગણાય અને 25000 નો સેલ્યુલર ફોન લીધો એટલે ફોન બી લીધો તો 25000 નો એક કમલેશ ટ્રેડર્સ માંથી ખરીદ્યો જો નામ આપેલું છે એનો મતલબ વ્યવહાર શાખ નો છે તો શાખ નો છે એટલે તો અહીંયા છે જો વ્યવહાર રોકડ નો હોત તે તો રોકડ મેળવા આવી ગયો હોત તો ચલો ખરીદ્યું છે મિલકત આવે છે સૌથી પહેલા પહેલા છે સ્ટેશનરી તો લખીશું સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર જે કેલ્ક્યુલેટર ખરીદ્યું છે એને સ્ટેશનરી કહીશું કેટલા રૂપિયાનું સ્ટેશનરી ખરીદ્યું છે 2000 અને જોડે જોડે સેલ્યુલર ફોન ખરીદ્યો છે તો લખીશું સેલ્યુલર ફોન ખાતે ઉધાર ફોન છે મિલકત આવે તો ઉધાર 25000 અને વ્યવહાર શાખનો હોય તો નામ આવી જશે તે કમલેશ ટ્રેડર્સ ખાતે જમા કેટલા રૂપિયા કમલેશ ટ્રેડર્સ ખાતે જમા તો કે 27000 રૂપિયા થશે નામ એટલા માટે જમા થયું કારણ કે આ વ્યક્તિ પાસેથી મેં લઉં છું વ્યવહાર શાખનો છે તો નામ માટે નિયમ લાગુ પડે છે વ્યક્તિગતનો વ્યક્તિગતનો નિયમ એવું કહે છે લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા તો ઓબ્વિયસલી મેં જ્યારે કમલેશ ટ્રેડર્સ પાસે વસ્તુ લેવા જઈશ તો એ આપનાર ગયો એટલે આપનારનું ખાતું જમા કરીએ છે બાબત જે આપણે નથી લખતા દાખલામાં ચલો એના પછી તારીખ આપેલી છે તમને 3 તારીખ આપેલી છે તો 3 તારીખમાં શું કીધું છે રૂપિયા 3000 નો માલ આપી ઘર માટે રૂપિયા 2500 નો પંખો ખરીદ્યો સમજો માલ તમે આપી દીધો અને 2500 રૂપિયાનો પંખો ખરીદ્યો પણ શેના માટે પંખો ખરીદ્યો છે તમે ઘર માટે પંખો ખરીદ્યો છે હવે ઘર માટે પંખો ખરીદ્યો એટલે ઓબ્વિયસલી તમારા માટે શું કહેવાય ઉપાડ એટલે ઉપાડ ખાતે ઉધાર પણ એના બદલામાં તમે શું આપ્યું પંખો તો ખરીદી લીધો પણ એના બદલામાં તમે શું આપ્યું તો કે માલ આપ્યો હવે માલ આપ્યો એનો મતલબ આપણી પાસેથી માલ જાય ભણેલા છે કોઈ બી રીતે માલ જાય તો આપણે કયું ખાતું બનાવી દઈએ છે ખરીદ ખાતે નિયમ આપણો ફિક્સ છે ધંધામાંથી જેટલા રૂપિયા જાય એટલા રૂપિયાથી નોંધ કરીએ છે તો ધંધામાંથી કેટલા રૂપિયાની વસ્તુ ગઈ 3000 રૂપિયાનો માલ ગયો પંખો ગમે તેટલાનો હોય આપણે લેવા દેવા નથી એના પછી ચોથી તારીખ રૂપિયા 8000 ની હુંડી નમ્રતા પર લખી લખી એટલે આપણે લખનાર લખનાર માટે લેણી હુંડી ભણેલા છે જે તેને સ્વીકારી ઓબ્વિયસલી યાર આપણે લખી નમ્રતા કહીશું એ ચાલ સહી કરીને હુંડી આપણે પાછી લઈ લેવાની તો હુંડી પાછી લઈશું તો આપણી પાસે હુંડી આવશે તો હુંડી આવશે તો એનો મતલબ લખીશું હુંડી આવે છે એટલે લેણી હુંડી ખાતે ઉધાર કેટલા રૂપિયાની હુંડી આપી હતી નમ્રતાએ આપણને 8000 અને નમ્રતા આપનાર છે એટલે તે નમ્રતા ખાતે જમા તે નમ્રતા ખાતે જમા કેટલા રૂપિયા થશે 8000 એના પછી પાંચમો નંબર નમ્રતાની હુંડી યેશાને 8050 ના દેવા પેટે ચૂકતી હિસાબે વેચાણ શરૂ કરી સારો પોઈન્ટ છે આપણે ઈશાને કેટલા રૂપિયા આપવાના છે 8050 રૂપિયા આપવાના છે
સમજો એશા આપણી પાસે આવી અને એશાએ કીધું કે સર 8050 આપવાના છે પણ આપણી પાસે રૂપિયા નતા પણ એવું યાદ છે હમણાં નવરતાએ આપણને હુંડી આપી છે કેટલા રૂપિયાનું એક કાગળિયું હતું 8000 રૂપિયાનું કાગળિયું નમ્રતાએ જે 8000 ની હુંડી આપી છે એશાને કહીશું ચાલ પકડ પણ સર એશાને આપવાના બાકી છે 8050 આપણે 8000 આપ્યા છે અને એશા કહીશું હવે હિસાબ પૂરો બાકીના 50 રૂપિયા હવે માંગવાના નહીં તો રૂપિયા નહીં માંગવાના એનો મતલબ આપણને ફાયદો થઈ ગયો હવે એને વટાવ કહો કસર કહો ગમે તે કહો ચાલે પણ અસર કેવી રીતે થશે નોંધ કઈ રીતે કરવાની આ હુંડી કોને આપી દીધી છે એશાને તો એશા હુંડી લેનાર થઈ એટલે એશા ખાતે ઉધાર એશાએ કેટલા રૂપિયા લેવાના હતા તો કે 8050 આપણે શું આપ્યું એને નેણી હુંડી આપી આપણી પાસેથી જશે એટલે નેણી હુંડી ખાતે જમા પણ આપણી પાસેથી હુંડી કેટલા રૂપિયાની જશે તો કે 8000 બાકી નો થઈ ગયો આપણને ફાયદો એટલે તે કસર અથવા તો કોઈ ઉકેલ સર વટાવ લખો તો વટાવ ખાતે જમા કેટલા રૂપિયા 50 રૂપિયા આ હતું આપણા માટે વેચાણ શેરો આપણે ઓલરેડી વેચાણ શેરો ભણી ચૂક્યા છે જ્યારે કોઈકની પાસેથી રૂપિયા લેવાના હોય અને કોઈકને રૂપિયા આપવાના હોય ને એ પણ હુંડીના માધ્યમથી તો આપણે એને વેચાણ શેરો કરીએ છે એના પછીનો પોઈન્ટ ટોપિક પર જો આ પાંચમા નંબરનો ચલો છઠ્ઠા નંબરનો પોઈન્ટ 6000 ની હુંડી ભારતે લખી હવે ભારત લખે તો એના માટે લેણી હુંડી જે આપણે સ્વીકારી તેઓને પરત કરી એનો સ્વીકાર આપણે કર્યો એટલે સહી આપણે સહી કરી એટલે આપણા માટે શું કહેવાશે આ દેવી હુંડી સહી કરીને શું કરવાની આપી દેવાની જાય જમા ભારત હુંડી લેનાર તો એનું ખાતું જમા સોરી ભારત હુંડી લેનાર એટલે એનું ખાતું ઉધાર તો અમનોન થશે આની ભારત ખાતે ઉધાર કેટલા રૂપિયાની હુંડી આપણે આપી ભારતને 6000 તે દેવી હુંડી ખાતે જમા 6000 ફરી સમજી લો શું કહેવા માંગે છે 6000 ની હુંડી ભારતે લખી ભારત લખે ભારત માટે લેણી હુંડી જે આપણે સ્વીકાર કરી એનો મતલબ ભારતે લખી અને કીધું આપણે સહી કરીને આ હુંડી આપી દેવાની આના રૂપે આપણે ચૂકવવાના છે એટલે આપણા માટે કહેવાશે દેવી હુંડી જાય દેવી હુંડી જમા ભારત લેનાર એટલે ભારતનું ખાતું ઉધાર થઈ જશે એના પછી સાતમા નંબરના પોઈન્ટમાં તમને એવું કીધેલું છે કે રૂપિયા 8000 નો માલ દુકાનમાંથી ચોરાઈ ગયો ચલો 8000 નો માલ તમારી પાસેથી ગયો કોઈ બી રીતે માલ જાય એટલે ખબર છે કે આપણે ખરીદ ખાતું જમા કરીએ છીએ પરંતુ આપણે વીમા કંપનીને કીધું કે વીમા કંપની માલ ચોરાઈ ગયો તો વીમા કંપની કેટલા ટકા આપવા તૈયાર થઈ છે લખેલું છે 75% વીમા કંપની આપવા તૈયાર થઈ દાવો મંજૂર કર્યો ચલો ગણતરી કરો તો તમને ખબર પડે કે આપણી પાસે ટોટલ માલ કેટલાનો ગયો તો કે 8000 વીમા કંપનીને કીધું કે વીમા કંપની ચલ રૂપિયા લાય તો વીમા કંપની રૂપિયા આપવા તૈયાર તો થઈ પરંતુ ફક્ત ને ફક્ત 75% તો તમે ગણતરી કરો કેલ્ક્યુલેટરમાં કે 8000 ના 75% એટલે 6000 રૂપિયા વીમા કંપની જોડે લેવાના તો 2000 નું શું કરવાનું એ નુકસાન ભોગવવું પડે અને કોઈ બી રીતે માલ જાય તો ખરી ખાતું આપણે જમા કરીએ છીએ તો ચલો લખજો સાતમો નંબર ની આમ નોંધ વીમા કંપની જોડે લેવાના એટલે વીમા કંપની ખાતે ઉધાર કેટલા રૂપિયા લેવાના વીમા કંપની જોડે 6000 રૂપિયા લઈ લઈશું બાકીનું નુકસાન છે સેનાથી છે ચોરીથી છે આજે નુકસાન તો ચોરીથી નુકસાન ખાતે ઉધાર 2000 રૂપિયાનું નુકસાન થયું અને આપણી પાસેથી માલ જાય છે એટલે તે ખરીદ ખાતે જમા કેટલા રૂપિયાનો માલ ગયો આપણી પાસેથી 8000 નો આવી તો અમનોત આપણે બહુ બધી વખત ભણેલી છે અકસ્માતમાં માલ નાશ પામ્યો માલ આગમાં બળી ગયો આજે ચોરી થઈ ગયો છે એના પછી આઠમા નંબરમાં નીરવ પાસેથી આપણે 8000 લેવાના છે અને નલિનને 8200 આપવાના છે યાદ કરો ખાતાની ફેરબદલી વાળો પોઈન્ટ
ફરી વખત નીરવ પાસેથી લેવાના કેટલા છે 8000 નલિનને આપવાના છે કેટલા 8200 8000 નીરવ પાસે કબૂલવાની કબૂલાવી નલિનનો હિસાબ ચૂકતે કર્યો સમજવાનો ટ્રાય કરો નીરવ પાસેથી 8000 લેવાના નલિનને 8200 આપવાના બંનેને બોલાવવાના નીરવને કહેવાનું મારે તારી પાસેથી 8000 લેવાના છે નલિનને કહેવાનું મારે તને 8200 આપવાના છે પણ એક કામ કરીએ નીરવ તું 8000 નલિનને આપી દેજે નલિન કહેશે સર 200 એ હિસાબ ભૂલી જવાનો 200 નહીં મળે એટલે 200 આપણાને ફાયદો થઈ ગયો હવે અહીંયા સમજો કોણ રૂપિયા આપે છે અને કોણ રૂપિયા લેનાર થયો એ સમજવાનો ટ્રાય કરો નીરવ રૂપિયા આપશે આપનારનું ખાતું જમા નલિન રૂપિયા લેશે એટલે નલિનનું ખાતું ઉધાર લેનાર છે એટલા માટે તો લખજો 8 તારીખ નલિન રૂપિયા લેનાર એટલે નલિન ખાતે ઉધાર પણ નલિનનો હિસાબ કેટલાનો બતાવતો હતો તો કે 8200 પણ એને નીરવ કેટલા રૂપિયા આપશે તો કે 8000 એટલે તે નીરવ ખાતે જમા 8000 તો 200 રૂપિયાનો આપણાને કસરકો અથવા તો વટાવકો ફાયદો થયો એટલે કસર અથવા તો વટાવ ખાતે જમા 200 રૂપિયા એના પછી 9 નંબર રાજેન્દ્ર પાસેથી 2000 ઘાલખાદ પરતના રોકડા મળ્યા ત્યાંથી કહું એ સમજજો આ જગ્યા પર 2000 ઘાલખાદ પરતના રોકડા મળ્યા તો મારી આમનો રોકડ ખાતે ઉધાર તે ઘાલખાદ પરત ખાતે જમા પણ આ આમનોંધની નોંધ ન કરવી જોઈએ કદાચ બીજી બધી જગ્યા પર નોંધ તમને કરાવે ના કરાવે મારે કોઈ લેવા દેવા નહીં પણ સાચા નિયમ પ્રમાણે આની નોંધ કરવી જોઈએ નહીં કેમ નોંધ ના થાય એટલે રોકડા મળ્યા છે ને તો રોકડ મેળમાં લખાઈ ગયું હશે ઘાલખાદ પરત આય બાજુ લખી કાઢ્યું હશે એટલે આપણે નોંધ કરીશું નહીં આની ફરી કારણ સમજાવી દઉં 2000 ઘાલખાદ પરતના રોકડા મળ્યા ઘાલખાદ પરત એટલે શું કોઈએ આપણા રૂપિયા ગાપચી મારી દીધા હોય ને પછી એને થયું કે રૂપિયા આપવા જોઈએ તો એ વ્યક્તિ આપણાને રૂપિયા આપી જાય છે 2000 તો રૂપિયા આય તો આમનોંધ કેવી થવી જોઈએ રોકડ ખાતે ઉધાર ઘાલખાદ પરત ખાતે જમા પણ આપણે ખાસ આમનોંધ લખીએ છે ખાસ આમનોંધમાં રોકડની નોંધ કરતા નથી એટલે આની આપણે નોંધ નહીં કરીએ એના પછી મનોજને 300 વ્યાજના ચૂકવવાના થયા એનો મતલબ હજુ બાકી છે ચૂકવવાના વ્યાજના તો સિમ્પલ છે વ્યાજ ખર્ચો છે ભણેલા છે વ્યાજ ખાતે ઉધાર કેટલા રૂપિયા છે વ્યાજ ખાતે ઉધાર 300 અને ચૂકવવાનું બાકી છે તો તે ચૂકવવાના બાકી વ્યાજ આવું ના લખવું હોય તો તમે નામ પણ લખી શકો છો કે મનોજનું લખી દો નામ મનોજ ખાતે જમા 300 રૂપિયા નોર્મલી તમે બંને ચૂકવવાનું બાકી વ્યાજ જ આપણે લખીએ છે પગાર ચૂકવવાનો બાકી તો પગાર ખાતે ઉધાર દે ચૂકવવાનો બાકી પગાર ખાતે જમા દલાલી બાકી હોય તો દલાલી ખાતે ઉધાર દે ચૂકવવાની બાકી દલાલી ખાતે જમા હા નામ આપેલું હોય નામ લખવું હોય તો લખી શકો ના લખો તો પણ ચાલે આ જગ્યાએ પૂરો થાય તમારો 7મા નંબરનો દાખલો એના પછી આ ચેપ્ટરનો છેલ્લો આપતે એટલે ચેપ્ટર પણ પૂરું થશે આ જગ્યા પર 8મા નંબરનો નીચેના વ્યવહારો પરથી ખાસ આમનોંધ લખો ચલો આમાં પણ તમને નામ નથી આપ્યું તો હેડિંગ મારી દેજો તમે લોકો ખાસ આમનોંધ ઉપર કશું નામ નથી લખવાનું ખાલી હેડિંગ એટલું મારી દો ખાસ આમનોંધ અને આમનોંધના કોલમ બનાવી દો તમે લોકો આમનોંધના કોલમ બનાવી દો પહેલામાં પહેલું કોલમ તારીખ વિગત ખાતા વહી પાન નંબર ઉધાર અને જમા હેડિંગ કશું મારવાની જરૂર નથી ઉપર ખાલી ખાસ આમ નોંધ કરીને છોડી દેવાનું તારીખ વિગત ખાતા વહી પાન નંબર ઉધાર અને જમા આમ નોંધ જેવાને જેવા જ કોલમ આમાં તારીખની જગ્યા પર તમારે ક્રમ લખવો તો ક્રમ બી લખી શકો ક્રમ આપેલો છે એટલે ચલો તો જોઈએ રેડુકા પાસેથી મળેલ 700 ની નોંધ ભૂમિકા ખાતે કરેલ છે આ ભૂલ સુધારણા નોંધવાળો આવ્યો ધ્યાનથી કોન્સન્ટ્રેટ કરો પહેલી વખત ભૂલ સુધારણા વાળો છે
નિયમ ભણી ચૂક્યા છે આપણે આજના લેક્ચરમાં. નિયમ હતો આપણી પાસે, જો કોઈ અસર ખોટી આપી હોય તો તે અસરને રદ કરવા, વિરુદ્ધ અસર આપવાની. અને બીજો નિયમ, જો કોઈ અસર આપવાની બાકી હોય તો તે અસર આપી દેવી. એકદમ ધ્યાનથી સમજો, રેણુકા પાસેથી મળે, ચલો રેણુકા પાસેથી મળ્યા હોય તો રેણુકાનું ખાતું જમા થવું જોઈએ. કેમ? તો કે રેણુકા આપનાર છે, પરંતુ તમે ભૂમિકાને જમા કરી. એનો મતલબ સમજવાનો ટ્રાય કરો, રેણુકા પાસેથી મળ્યા તો રેણુકા આપનાર, રેણુકાનું ખાતું જમા થવું જોઈએ. તમે કોને જમા કરી? ભૂમિકાને. તો ભૂમિકા ખોટી જમા રહી, અસર રદ કરવા, વિરુદ્ધ અસર, એટલે ભૂમિકાને ઉધાર કરવી પડશે. અને જે અસર આપવાની બાકી છે આપી દેવી. તો રેણુકાને જમા કરવાની બાકી છે એટલે રેણુકા જમા થઈ જશે. એટલે આમ નોંધ આપણી પહેલી ભૂલ સુધારણા નોંધમાં થઈ જશે, ભૂમિકા ખાતે ઉધાર કેટલા રૂપિયા છે? ભૂમિકા ખાતે ઉધાર 700, તે રેણુકા ખાતે જમા, રેણુકા ખાતે જમા 700 રૂપિયા. ફરી સમજી લો, શું કહેવા માંગે છે? રૂપિયા કોની પાસેથી મળ્યા હતા એ સમજવાનો ટ્રાય કરો. રૂપિયા કોની પાસેથી મળ્યા હતા? રેણુકા. તો રેણુકાનું જમા થવું જોઈએ, પણ રેણુકાના બદલામાં નામ કોનું લખી કાઢ્યું? તો કે ભૂમિકાનું. તો ભૂમિકાના તો ખોટું ખોટું નામ લખી કાઢ્યું. અને આપણે નિયમ છે યાર કે ખોટી અસર આપી તો રદ કરો, વિરુદ્ધ અસર આપી દો. તો તમે ભૂમિકાને જમા કરી હતી તો ભૂમિકાને ઉધાર કરી નાખી, રેણુકાને જમા કરી નાખી. એના પછી ઉપદેશના અગાઉ માંડી વાળેલ ઘાલખાતના 1000 પરત મળે છે. આપણે હમણાં જોયું, જો આવી રીતે ઘાલખાતના પરત મળે તો હમણાં કેવી લખવી જોઈએ? રોકડ ખાતે ઉધાર, ઘાલખાત પરત ખાતે જમા, ઘાલખાત પરત ખાતે જમા, પરંતુ ઉપદેશ ખાતે જમા કર્યા છે. જો રોકડને વાત નથી કરતા અહીંયા, પણ સમજવાની વસ્તુ એ છે કે આપણે ઘાલખાત પરતને જમા કરવાનું હતું, એની જગ્યાએ તમે કોનું ખાતું જમા કરી દીધું? ઉપદેશનું. તો ઉપદેશને ખોટો જમા કર્યો, અસર રદ કરવા, વિરુદ્ધ અસર, એટલે ઉપદેશને કરીશું ઉધાર. એટલે આમનો લખી દઈશું, ઉપદેશ ખાતે ઉધાર, જે અસર ખોટી આપી એને રદ કરવા, વિરુદ્ધ અસર આપીશું 1000. તો સાચી અસર શું થતી હતી? તમારે ઘાલખાત પરત ખાતે જમા કરવાનું હતું, એટલે તે ઘાલખાત પરત ખાતે જમા કેટલા રૂપિયા કરવા પડશે? 1000. આમાં બહુ સિમ્પલ નિયમ છે, જે અસર ખોટી આપી હોય એને રદ કરવા, વિરુદ્ધ અસર આપી દેવાની. વન મોર, એના જીવને જેવું છે. હજુ શર્માને ચૂકવેલ 800 વર્મા ખાતે ઉધાર થયા છે. મેં શર્માને રૂપિયા આપ્યા તો શર્મા રૂપિયા લેનાર, શર્મા રૂપિયા લેનાર તો શર્માનું ખાતું ઉધાર થવું જોઈએ. પણ શર્માની જગ્યાએ મેં કોને ઉધાર કર્યો? તો કે વર્માને. તો વર્માને મારે ખોટો ઉધાર કર્યો છે, તો વર્માને જમા કરી દેવો પડશે અને શર્મા થઈ જશે ઉધાર. એટલે અમનું તો લખીશું, શર્મા ખાતે ઉધાર, કારણ કે શર્મા રૂપિયા લેનાર છે ઓરિજિનલમાં. એટલે શર્મા ખાતે ઉધાર 800, તે વર્મા ખાતે જમા 800 રૂપિયા. એના પછી ચોથો નંબર, એ બી આના જેવો છે કે ભૂલ સુધારણા નોંધનો છે. વીમા પ્રીમિયમ ના ચૂકવે, ચલો વીમા પ્રીમિયમ ચૂકવો તો વીમા પ્રીમિયમ ખાતે ઉધાર થવું જોઈએ. 1200 ઉપાડ ખાતે ઉધાર કરી નાખ્યો છે. એટલે ઉપાડ તો ક્યારે લખાય? અંગત વપરાશ અથવા તો જીવન વીમા પ્રીમિયમ હોય. પણ અહીંયા જીવન વીમા પ્રીમિયમ નથી, અહીંયા ખાલી વીમા પ્રીમિયમ છે. તો મારે વીમા પ્રીમિયમ ઉધાર કરવું જોઈએ. શું કર્યું? ઉપાડ. ઉપાડને ખોટું ઉધાર કર્યું, ઉપાડને કરીશું જમા. અને જે ઉધાર કરવાનું બાકી છે એનો તો ઉધાર કરવું જ પડશે, કે વીમા પ્રીમિયમનો ઉધાર કરવાનું બાકી છે. એટલે લખીશું, વીમા પ્રીમિયમ ખાતે ઉધાર, વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 1200, તે ઉપાડ ખાતે જમા 1200. અને એટ લાસ્ટ પાંચમો નંબર, લાસ્ટ ચેપ્ટરનો, ધંધામાંથી 6000નું જૂનું ફર્નિચર 5800માં વેચી દીધું. સારો પોઈન્ટ છે, ફર્નિચર હતું 6000નું, વેચ્યું છે 5800માં.
तो 5800 रुपया आपड़ा ने मळे, रुपया आवे तो उधार लखे छे, रोकड़ खाती उधार, पण रुको तमारे नहीं लखवानु। कितना रुपया में वेचे आपड़े 5800, पहला समझो 5800 में वेच्यु, पण हतु कितना नु है 6000 नु, तो 200 नु नुकसान थयु। नुकसान थयु एटले अहींया लखीस शू वेच्यु तू आपड़े, तो के फर्नीचर वेच्यु छे, तो फर्नीचर वेचाण थी नुकसान खाते उधार, फर्नीचर वेचाण थी नुकसान खाते उधार, कितना रुपया नु नुकसान थयु 200, तो आपणी पासेथी फर्नीचर वेच्यु छे एटले जाए, तो फर्नीचर खाते जमा कितना रुपया 6000। પણ તમારું ધ્યાન જો પરફેક્ટ હશે તો તમને ખબર પડી ગઈ હશે કે આ આમનોંધ છે, આ ખાસ આમનોંધ નથી। કેમ? રોકડ ખાતે ઉધાર આપણે પહેલે ભણેલા છે કે રોકડનું તો નામું નિશાન લખવાનું જ નહીં ખાસ આમનોંધમાં। કેમ નહીં લખવાનું? તો કે રોકડની બધા જ વ્યવહારોની નોંધ રોકડ મેળમાં પડે છે, ખાસ આમનોંધમાં રોકડના વ્યવહારો નોંધવાના નથી। તો એનો મતલબ તમારે આ જગ્યાએથી આ નીકાળી દેવું પડે। કેટલા રૂપિયા 5800 રોકડા મળ્યા છે તો ત્યાં લખાઈ ગયું હશે, રોકડા મળ્યા છે રોકડ મેળમાં, આ બાજુ લખી કાઢ્યું હશે ફર્નિચર ખાતે રોકડના કોલમમાં 5800, તો એનો મતલબ ત્યાં ફર્નિચર 5800 લખી કાઢ્યું છે। તો હવે ફર્નિચરમાં લખવાના બી કેટલા બાકી? 200 જ। ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો આ, ફર્નિચર વેચ્યું છે 6000 નું હતું, 5800 મળ્યા, તો રોકડ ખાતે ઉધાર 5800 ના નહીં લખી એની નોંધ, ખાલી જે નુકસાન થયું એની જ નોંધ બતાવી। નુકસાન કેટલા રૂપિયાનું થયું? 200, તો ફર્નિચર વેચાણથી નુકસાન ખાતે ઉધાર 200, તે ફર્નિચર ગયું તો તે ફર્નિચર ખાતે જમા 200। તો સર બાકીનું 5800 બે તો રોકડા મળ્યા છે, હમણાં કીધું રોકડા મળ્યા તો રોકડ મેળમાં તેની નોંધ થઈ ગઈ છે। આ જગ્યા પર ચેપ્ટરની પૂર્ણાવૃત્તિ, ચેપ્ટર શું હતું? ખાસ આમનોંધ એટલે શું? તો કે એક પ્રકારની પેટા નોંધ છે, પણ આ પેટા નોંધ એટલે કેવી પેટા નોંધ? તો કે જે વ્યવહારો ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત, વેચાણ પરત બધામાં ન લખાય એ બધું જ છેલ્લે બાકી બચેલું અહીંયા આવે, અને અહીંયા લખાય એવા વ્યવહારોને આપણે મેથડ વાઇઝ ભણ્યા છે। પહેલામાં પહેલા એવા વ્યવહારો જોયા કે જે શરૂઆતનો વ્યવહાર, ધંધો શરૂઆત કરે તો એમાં રોકડ નહીં લખવાનું, બાકી બધું એવું એવું લખો। બીજા નંબર પર જોયા અન્ય પેટા નોંધમાં ન નોંધાતા હોય એવા બધા વ્યવહારની આપણે ડિસ્કશન કરી। ત્રીજા નંબર પર જોયું ખાતાની ફેર બદલી, એમાં ખાલી બે જ વ્યવહારો જોયા હતા, કોઈની પાસે લેવાના, કોઈકને ચૂકવવાના, એ તો આપણે આજે બી જોઈ ચૂક્યા એ વ્યવહાર એવો રહ્યો છે। એના પછી એમાં ને એમાં જ હતું ઉપાડનું ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ જવાનું છે, એટલે ત્રીજા નંબર પર ભણ્યા ખાતાની ફેર બદલી। ચોથા નંબર પર ભણ્યા હવાલા નોંધ, આખર નોંધ, અને પછી છેલ્લે ભૂલ સુધારણા નોંધ। હવાલા નોંધ એટલે વર્ષ પૂરું થઈ જાય એવા સમયમાં કોઈક વ્યવહારની અસર આપવાની બાકી હોય તો એ બધા પોઈન્ટ લખી દેવાના, કદાચ પૈસા ચૂકવવાના એટલે ખર્ચો ચૂકવવાનો બાકી હોય, આવક કદાચ મળવાની બાકી હોય, ઘસારો ગણવાનો બાકી હોય, આખરના સ્ટોકની નોંધ કરવાની બાકી હોય, તો આ બધી વસ્તુ આવે હવાલા નોંધ। અને આખર નોંધ, આખર નોંધમાં યાદ રાખવાનું એક ખાતું વેપાર અને એક નફા નુકસાન આવે આવે ને આવે જ, એમાં એટલું જ યાદ રાખવાનું માલને લગતા ખાતા અને ખરીદી પાછળના ખર્ચા એટલે સીધા ખર્ચા, માલને લગતા ખાતા અને માલ ખરીદવા પાછળના ખર્ચા વેપાર ખાતામાં લખી દેવાના, બાકીના ગમે તે ખર્ચા અથવા તો ગમે તે ઉપજ હોય નફા નુકસાન ખાતામાં એના પરથી આમનોંધ લખવામાં આવે છે। અને ભૂલ સુધારણા નોંધે આપણા કોમન બે નિયમ પરથી છે, જો કોઈ અસર ખોટી આપી હોય રદ કરવા, વિરુદ્ધ અસર કરી નાખો। એનો મતલબ અહીંયા ફરી એવા સમજાય દઉં, આપણે રૂપિયા કોને આપ્યા હતા? શર્મા ને, મેં કીધું ચાલ પકડ શર્મા રૂપિયા, તો શર્મા રૂપિયા લેનાર, લેનારનું ખાતું ઉધાર, પણ શર્મા ની જગ્યાએ તમે વર્માનો ઉધાર કર્યો, તો હટાય વર્મા ને, વર્મા ખોટો ખોટો ઉધાર નહીં કર્યો, ઓરિજિનલ ની આમનોંધમાં એવું લખાઈ ગયું હતું, તો વર્માને અસર રદ કરવા વર્માને જમા કર્યો, સાચી અસર બાકી હતી આપી દીધી, શર્માને ઉધાર કરી દીધો। આ હતું તમારી ખાસ આમનોંધ, એક પ્રકારનું પેટા નોંધ। બધી જ જોવા જઈએ તો આના થિયરિટિકલ ટોપિકો કે દાખલા પોઈન્ટ ઓફ વ્યૂ, સ્વાધ્યાયના દાખલા કે ઉદાહરણના, ઓલ ઓવર આખું ચેપ્ટર આ જગ્યા પર આપણું પૂર્ણ થાય છે। મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ।